નમસ્તે મિત્રો ગયા વિડીયોમાં મેં આપને ટેન્સના સંદર્ભમાં જ માહિતી આપી છે તો આ વિડીયોની અંદર પણ હું ટેન્સના સંદર્ભમાં જ આગળ વધવા ઈચ્છું છું આપ સર્વે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી હશે કદાચ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસ આપ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આપણે આ વિડીયોની અંદર પણ ટેન્સના સંદર્ભમાં જ આગળ વધીએ છીએ વ્યાકરણની અંદર ટેન્સ છે એ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે મિત્રો અંગ્રેજીના વ્યાકરણ શાસ્ત્રી રેન એન માર્ટિનનું નામ આપ સર્વે સાંભળ્યું જ હશે એ ટેન્સનું મહત્વ એક વાક્યમાં સમજાવે છે અને કહે છે ટેન્સ ઇઝ ધ હાર્ટ ઓફ એ સેન્ટેન્સ એટલે કે કાર્ડ છે એ વાક્યનું હૃદય છે જો તમને કાર્ડ આવડે તો આખું વાક્ય તમે સમજી શકો છો જો તમને કાર્ડ આવડે તો આખું વાક્ય તમે ફ્લુએન્ટલી બોલી શકો છો ધરાવે છે તો તેના સંદર્ભમાં આ વિડિયો દ્વારા આપણે માહિતી મેળવીએ હવે તમારી પાસે માહિતી છે ટેન્સ એ ટાઈમ સાથે સંબંધ ધરાવે છે અંગ્રેજીમાં મુખ્ય ટેન્સ મુખ્ય ટાઈમ ત્રણ છે મુખ્ય કાળ ત્રણ છે પ્રેઝન્ટ પાસ્ટ ફ્યુચર આ વર્તમાન કાળ એટલે કે વર્તમાનનો સમય પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળનો સમય ફ્યુચર ટેન્સ એટલે ભવિષ્યનો સમય વર્તમાનનો સમય એક જ શબ્દમાં કેવું હોય તો કહી શકીએ આજનો સમય અત્યારનો સમય પાસ્ટ ટેન્સ એટલે એક જ શબ્દમાં કેવું હોય તો કહી શકીએ વીતી ગયેલો સમય પસાર થઈ ગયેલો સમય ફ્યુચર ટેન્સ આપણે એક જ શબ્દમાં કેવું હોય તો કહી શકીએ હવે પછીનો સમય અથવા આવનારો સમય તો આજનો સમય એમ એ ગુજરાતીની વાત થાય પણ અંગ્રેજીમાં પ્રેઝન્ટ ટેન્સ ઓળખવો હોય તો એના માટે એક શબ્દ યાદ રાખો ટુડે ટુડે એટલે આજે તો જ્યારે અંગ્રેજીમાં ટુડે શબ્દ હોય તો સમજી જ લેજો પ્રેઝન્ટ ટેન્સ કહેવાય તેવી જ રીતે અંગ્રેજીમાં યસ્ટરડે આવે લાસ્ટ આવે તો યસ્ટરડે નો અર્થ થાય ગઈકાલ લાસ્ટ નો અર્થ થાય વીતી ગયેલો તો યસ્ટરડે કે લાસ્ટ છે એ પાસ્ટ ટેન્સ સૂચવે છે તેવી જ રીતે અંગ્રેજીમાં ટુમોરો હોય આવતીકાલ પછીનો સમય તો અંગ્રેજી ટુમોરોન્સ યર ડે લાસ્ટ ઇઝ ઇક્વલ ટુ પાસ્ટ ટેન્સ ટુમોરો નેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ ફ્યુચર ટેન્સ હવે મિત્રો હું તમને થોડીક એક રસપ્રદ માહિતી ટેન્સના સંદર્ભમાં શીખડાવું ગ્રામર ગોખવાની જરૂર નથી ગ્રામરમાં બહુ લાંબુ વાંચવાની જરૂર નથી ગ્રામર શીખવા માટે નાની નાની ટેકનિક નાના નાના સૂત્ર એ તમે યાદ રાખો એટલે ગ્રામર આપણને પૂરેપૂરું કે યાદ રાખવી જરૂરી છે હવે આપણે જાણીએ છીએ કે અંગ્રેજીમાં મુખ્ય કાર્ડ ત્રણ છે એ ત્રણેય મુખ્ય કાર્ડ ચાર પેટા પ્રકાર છે મેં તમને ગયા વિડીયોમાં સરસ રીતે માહિતી આપી પેલો પેટા પ્રકાર એટલે સિમ્પલ તો આના ઉપરથી યાદ રાખો અંગ્રેજીમાં ત્રણ સાદા કાર્ડ બીજો પેટા પ્રકાર એટલે કન્ટિન્યુઅસ અંગ્રેજીમાં ત્રણ ચાલુ કાળ ત્રીજો પેટા પ્રકાર એટલે પરફેક્ટ અંગ્રેજીમાં ત્રણ પૂર્ણ કાળ ચોથો પેટા પ્રકાર એટલે કન્ટિન્યુઅસ પરફેક્ટ અંગ્રેજીમાં ત્રણ ચાલુ પૂર્ણ કાળ હવે આજે એક તમને બીજી એક સરસ માહિતી આપું કે અંગ્રેજીમાં ત્રણ ચાર પ્રેઝન્ટ ટેન્સ છે જો પેલો પ્રેઝન્ટ ટેન્સ એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પછી બીજો પ્રેઝન્ટ ટેન્સ એટલે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ત્રીજો પ્રેઝન્ટ ટેન્સ એટલે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ચોથો પ્રેઝન્ટ ટેન્સ એટલે કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સ કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સ તો આપણે એના ઉપરથી યાદ રાખીએ અંગ્રેજીમાં ચાર વર્તમાનના કાળ છે તો એમાં પેલો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ચાલુ વર્તમાન કાળ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ તો અંગ્રેજીમાં ચાર વર્તમાન કાળ છે એવી રીતે અંગ્રેજીમાં ચાર ભૂતકાળ છે એવી રીતે અંગ્રેજીમાં ચાર ભવિષ્યકાળ બસ ફક્ત ખાલી તમારે સિમ્પલ કન્ટિન્યુઅસ પરફેક્ટ અને કન્ટિન્યુઅસ પરફેક્ટ એ ત્રણેય મુખ્ય એમ ટેન્સ ની અંદર આગળ વાપરવાના તો આટલી માહિતી એમ કે ખ્યાલ આવી જવો જોઈએ બરોબર તો ફરી એક વખત હું યાદ અપાવી દઉં અંગ્રેજીમાં મુખ્ય ટેન્સ ત્રણ પ્રેઝન્ટ પાસ્ટ અને ફ્યુચર એ ત્રણેય ટેન્સ ચાર પેટા પ્રકાર સિમ્પલ કન્ટિન્યુઅસ પરફેક્ટ અને કન્ટિન્યુઅસ પરફેક્ટ હવે આના ઉપરથી યાદ રાખો ચાર વર્તમાન કાળ ચાર ભૂતકાળ અને ચાર ભવિષ્ય કાળ હવે ચારે ચાર વર્તમાન કાળમાં મિત્રો ગુજરાતીમાં છે છી અને છું પ્રત્યે આવે આ ખાસ ધ્યાન રાખજો જો તમારી પાસે આટલી માહિતી આવી ગઈ તો તમે ચારે ચાર વર્તમાન કાળ નું ગુજરાતી સમજી ગયા તો એનું ઇંગ્લિશ કરતા જરા પણ તકલીફ નહીં પડે અંગ્રેજીમાં ચાર વર્તમાન કાળ છે ચારે ચાર વર્તમાન કાળમાં ગુજરાતીમાં વાક્યને અંતે છે છીએ અને છો પ્રતિ આવે દાખલા તરીકે એક એક્ઝામ્પલ લે હું દરરોજ શાળા એ છું તો છું પ્રતિ આવ્યો તો સમજી લેવાનું કે પ્રેઝન્ટ ટેન્સમાંથી એક કાળ છે એ પાસ્ટ ટેન્સ તો નથી તો છીએ છીએ ને છું પ્રતિ આવે તો સમજી લેવાનું કે ચાર પ્રેઝન્ટ ટેન્સ એક તેવી જ રીતે ય હતું અને હતા પ્રતિ માંથી ગમે તે એક ગુજરાતી વાક્યમાં અંતે પ્રતિ હોય તો સમજી લેવાનું કે ચાર ભૂતકાળમાંથી એક દાખલા તરીકે લખ્યું તો એ ભૂતકાળ કહેવાય વાંચ્યું ભૂતકાળ કહેવાય જમ્યો ભૂતકાળ કહેવાય એવી રીતે જમી રહ્યો હતો તો એ ભૂતકાળ જ કહેવાય જમી લીધું હતું તો એ ભૂતકાળ જ છે તો બહુ સરસ મજાનો મેં પોઈન્ટ તમને કીધો છે બાર કાર્ડ સમજવામાં તમે જો આ પોઈન્ટ યાદ રાખશો તો તમારા માટે કાર્ડ સમજવા અને કાર્ડ પ્રમાણે એમ કે અંગ્રેજીમાં વાતચીત કરવી એ આસાન થઈ જશે ચારે ચાર વર્તમાન કાળમાં ગુજરાતીમાં છે છીએ છું પ્રતિ આવે સાદો વર્તમાન કાર્ડ જાઉં છું જઈએ છીએ ચાલુ વર્તમાન કાર્ડ જઈ રહ્યો છે જમી રહ્યો છે ભણાવી રહ્યો છે પૂર્ણ વર્તમાન કાર્ડ જમી લીધું છે જમી લીધું આ આપણે લખી લીધું છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ બે કલાકથી લખી રહ્યો છે તો ચારે ચાર આ વર્તમાન કાળમાં છે છે અને છૂપ પ્રત્ય આવે ચારે ચાર ભૂતકાળમાં ય હતું કે હતા પ્રત્ય આવે દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું લખ્યું તો સાદો ભૂતકાળ લખી રહ્યો હતો ચાલુ ભૂતકાળ લખી લીધું હતું પૂર્ણ ભૂતકાળ બે કલાકથી લખતો હતો એ ચાલુ પૂર્ણ ભૂતકાળ કહેવાય તો ચારે ચાર ભૂતકાળમાં ય હતું ને હતા પ્રતિ આવે હું પૂછી તો ચારે ચાર ભૂતકાળમાં ય હતું કે હતા પ્રતિ આવે ઉદાહરણ આપ્યું મેં લખ્યું લખી રહ્યો હતો લખી લીધું હતું બે કલાકથી લખતો હતો પછી ચારે ચાર ભવિષ્યકાળમાં ગુજરાતી માં શ્ય પ્રતિ આવે શેપ્રત્ય દાખલા તરીકે આવશે જશે લખશે વાંચશે રહ્યો લખી લીધું તો ચારે ચાર ભવિષ્ય કાળમાં ગુજરાતીમાં શે પ્રત્યે આવે છે એને આપણે યાદ રાખી લઈએ તો આટલી પાયાની માહિતી મેં તમને આપી દીધી ચારે ચાર વર્તમાન કાળમાં છે છું ચારે ચાર ભૂતકાળમાં હતું હતા કે ય પ્રત્યે અને ચારે ચાર વિષય કાળમાં શે પ્રતિ આવશે જશે રમશે લખશે વાંચશે ભણશે ઓકે ફ્રેન્ડ્સ હવે પછીના વિડીયો દ્વારા હું તમને આના સંદર્ભમાં સરસ મજાની બીજી માહિતી આપું છું મને આશા છે કે અમે જે કંઈ માહિતી આપીએ છીએ વિડીયો દ્વારા તમને પસંદ પડતી જશે જો ગમ્યું હોય તો ચોક્કસ તમે તમારા વિચારો છે એ લાઈક કરો શેર કરો યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ